અષાઢી બીજના પાવન અવસરને વધાવવા માટે આખું સૌરાષ્ટ્ર ભક્તિમય બની ગયું હતું. અલગ અલગ શહેરો અને વિસ્તારોમાં પરંપરાગત આયોજનો થયા હતા અને યાત્રાધામોમાં ઘસારો જોવા મળ્યો હતો. અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા માટે આખું રાજકોટ ઉમટી પડ્યું હતું. હજારો લોકો રથયાત્રામાં જોડાયા હતા. નાના મહુવા ખાતે આવેલ જગન્નાથ મંદિરથી સવારના 8 વાગ્યે જગન્નાથજી, સુભદ્રા દેવી અને બ્રહ્મરાજજીના 3 રથ સાથે વિશાળ રથયાત્રા નીકળી હતી. લોકો આસ્થાભેર ઉમંગ ઉલ્લાસ સાથે આ રથયાત્રામાં જોડાયા હતા. વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અહેવાલ વિજય મકવાણા. 10 સાલ છે, યે 10મી સાલ હૈ જમાવડા તો. બહાર સે સાધુ સંત આયે હૈ, અયોધ્યા સે આયે હૈ, હરિદ્વાર, વૃંદાવન, ચિત્રકૂટ, અપને સૌરાષ્ટ્ર કે જો ભી મહંતો હૈ સબ આ રહે હૈ. રાજકોટ વાસીઓ કે લિયે કે દર્શન ભગવાન કે કરે ઓર ખુશી સે આનંદ મે અપના કલ્યાણ લે. અષાઢી બીજનો આજે પવિત્ર તહેવાર છે, સાથે સાથે કચ્છ નવું વર્ષ પણ શરૂ થાય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં જે રીતે શરૂ થાય છે, એ જ રીતે રાજકોટમાં પણ આજે અહીંયા નાના મોવા રામજી મંદિરથી શરૂ થઈને રાજકોટમાં ઘૂમીને એ પાછી સાંજે યથાવત રીતે પાછી આવશે. જગન્નાથજીની જે રથયાત્રા છે એ પૂરી જગન્નાથજીના મંદિર ભગવાન શ્રી કૃષ્ણ જે આરાધ્ય દેવ છે એમના એક સન્માનમાં અને એમની યાદીમાં એ સમગ્ર દેશમાં આ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. ભગવાન જગન્નાથજી આજે એ વિહરવા નીકળશે, બહાર નીકળશે અને બધા લોકોને દર્શન આપશે. અનેક લોકો, અબાલ વૃદ્ધ અને સમાજ, દરેક સમાજના લોકો અહીંયા આવે, રસ્તામાં એમના દર્શન કરીને ખૂબ અભિભૂત થશે. સાથે સાથે આ યાત્રા દ્વારા સમાજમાં એક હિન્દુ એકતાનું જે વાતાવરણ છે એને દ્રઢ કરવામાં અને મજબૂત કરવામાં પણ ખૂબ જ એ રીતે ઉપયોગી બને છે. સમાજના, હિન્દુ સમાજના લોકો જાગૃતિ આવે, એ સમજે ધર્મને, સંસ્કૃતિને અને એના આધાર ઉપર, એકતા અને સંગઠનના આધાર ઉપર આ દેશને સાચા અર્થમાં વિશ્વગુરુ બનાવે એવી ભાવનાથી આપણા દેશમાં જે ઉત્સવો ઉજવાય છે એના ભાગરૂપે આ જગન્નાથજીની રથયાત્રા આજે અહીંયા નીકળી રહી છે. મારી આ જગન્નાથજી રથયાત્રાના નિમિત્તે બધા જ રાજકોટવાસીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ. અષાઢી બીજે આપણને સૌને દર્શન દેવા માટે શેરી ગલીમાં નીકળતા હોય છે. અષાઢી બીજ આપણા સૌ માટે આસ્થા અને ધાર્મિકતાનું પ્રતીક છે. અષાઢી બીજ એ શુભ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામ ત્રણેય એ પોતાના મંદિરમાંથી બહાર નીકળીને સમગ્ર ભારતવર્ષની અંદર એ દર્શન કરાવશે, વિશ્વમાં પણ એ દર્શન કરાવશે. ઘરે આપણે આશીર્વાદ મળે, રાજકોટ હોય, સૌરાષ્ટ્ર હોય, ગુજરાત હોય કે ભારતવર્ષ હોય કે દુનિયા હોય, એ ભાઈચારો, એકતા અને સમૃદ્ધિ એની બની રહે એવા ભગવાનના આપણા સૌને આશીર્વાદ મળે એવી ગુજરાતવાસીઓને જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ખૂબ ખૂબ ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી, અમારા કરોડો કાર્યકર્તાઓથી શુભકામના આપું છું. આપના સપના, આપે જોયેલા આપણા બધા જ વિચારો એ ભગવાન પૂરા કરે, સૌને સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી અર્પે એવી પૂર્વ સંધ્યાએ હું ખૂબ ખૂબ જગન્નાથજીને પ્રાર્થના કરું છું.